નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. વડગામથી અમારા સંવાદદાતા ફરમાન અરોડિયા સાથે. છાપી હાઈસ્કૂલના આચાર્ય મયુર જોશીના ભવ્ય શુભેચ્છા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટ્યા. અમદાવાદની હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક થતાં છાપી ખાતે શુભેચ્છા સમારોહ યોજાયો. બોર્ડની પરીક્ષામાં ગુજરાતમાં શાળાનો ડંકો વગાડજો એ જ ગુરુ દક્ષિણા મયુરભાઈ જોશી. વડગામના છાપી ખાતે આવેલ શારદાસિસ હાઈસ્કૂલના આચાર્ય મયુરભાઈ જોશીની અમદાવાદ સુમતિ વિહાર વિદ્યાલયમાં આચાર્ય તરીકે નિમણૂક થતાં તેઓનો છાપી ખાતે ભવ્ય શુભેચ્છા કાર્યક્રમ મંડળના પ્રમુખ દેવલભાઈ ઝવેરીની અધ્યક્ષતામાં શનિવારે યોજાયો હતો. વડગામના છાપી ખાતે આવેલ 7 દાયકાથી શિક્ષણની જ્યોતિ જગાવતી શારદાસિસ હાઈસ્કૂલના આચાર્ય મયુરભાઈ જોશીએ રાજીનામું આપતા તેઓના વિદાય તેમજ શુભેચ્છા કાર્યક્રમમાં વડગામના ગાદીપતિ યતિવર્ય શ્રી વિજય સોમજી તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના રેણુકાબેન તેમજ વંદનાબેન આશીર્વચન કાપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતા આચાર્યને મંડળના પ્રમુખ દેવલભાઈ, નિયામક ગોવિંદભાઈ, ટ્રસ્ટી છગનભાઈ મહેશ્વરી, સુરેશભાઈ અગ્રવાલ, રમેશભાઈ મહેતા તેમજ અબુપકરભાઈ પટેલ દ્વારા મોમેન્ટો તેમજ સાલ ઉઠાડી વિશેષ સન્માન કર્યું હતું. શુભેચ્છા કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ અધિકારીઓ દ્વારા છાપી તેમજ જિલ્લામાં શિક્ષણને લઈ મોટું યોગદાન આપનાર મયુરભાઈ જોશીની મુક્તિ અને પ્રશંસા કરી તેઓની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે નિવૃત્ત થતા આચાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગિફ્ટની જગ્યાએ આવનાર બોર્ડની પરીક્ષામાં છાપી શાળાનો ગુજરાતમાં નંબર લાવી ગિફ્ટ આપી સન્માનિત કરવા ભાવુકતે અપીલ કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકાર નરેન્દ્રભાઈ ચાવડા આગલા દિવસે ઉપસ્થિત રહી પ્રેરક ઉદ્બોધન કરી આચાર્યનું પુસ્તક તેમજ સાલ ઉઠાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે કેતનભાઈ વ્યાસ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અમદાવાદ સહિત પાલનપુર ફિલ્ડ રિપોર્ટર અને વડગામ પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો તથા આજુબાજુના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ સહિત સામાજિક અગ્રણીઓ અને શાળાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ફરમાન અરોડિયા, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. નમસ્કાર મિત્રો, 2002 થી આ વડગામ પંથકમાં શારદાસિસ હાઈસ્કૂલ છાપીમાં શરૂઆતમાં શિક્ષક તરીકે અને 2014 થી આચાર્ય તરીકે સેવા કરવાનો અવસર મળ્યો. હું વડગામ તાલુકાનો અને વડગામવાસીઓનું સહૃદય ઋણ સ્વીકારું છું. મને ખૂબ પ્રેમ, ખૂબ માન, ખૂબ સન્માન આપ્યો છે. હું હંમેશા એક વસ્તુ કહું છું કે મારું વડગામ એટલે ભોળા હૃદયનું વડગામ, વડગામવાસીઓ એટલે ભોળા વાસીઓ. મારા વાલીશ્રીઓ, મારા આજુબાજુના 20 ગામના ગ્રામજનો, તમે પ્રેમ, હું જે મને લાગણી આપી છે, તમે એક નાના સામાન્ય મયુર જોશીને આજે જિલ્લાનો જાણીતો વ્યક્તિત્વ અને વ્યક્તિ બનાવવામાં આપનો ફાળો રહ્યો છે. આપનું ઋણ હું હંમેશા સ્વીકારું છું. આયોજનના ભાગરૂપે મારે અમદાવાદ જવાનું થયું છે. એ આયોજનનો ભાગ છે. મારું શરીર અમદાવાદમાં હશે, કાર્ય પણ હશે, કારણ કે મનથી ત્યાં પણ કામ કરીશ. પણ મારું એક મન છાપી સાથે, આ શારદાસિસ હાઈસ્કૂલ સાથે અને વડગામ પંથક સાથે રહેશે. હું મારા બાળકોને તો ક્યારેય નહીં ભૂલું. મારા વિદ્યાર્થીઓએ મને માન સન્માન પ્રેમ અને હું ફાવ્યું છે એનું નતમસ્તક ઋણ સ્વીકારું છું. જ્યારે જ્યારે મને યાદ કરશો ત્યારે મયુર જોશી આખી સેવામાં હાજર હશે. ફરી એકવાર સૌનો સહૃદય આભાર માનું છું. થેન્ક યુ.